શિક્ષણ છીનવાઈ જતા બાળકોની આંખમાં આંસુ હોય તેવા દ્રશ્યો સર્જાયા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ શેરગઢ ગામમાં. આ દ્રશ્યો જુઓ. શેરગઢ ગામમાં 133 વર્ષ જૂની કુમાર શાળા બંધ થઈ જતા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની પણ આંખો ભરાઈ ગઈ. અવાલીઓમાં રોષ જોવા મળ્યો. કુમાર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ કુમાર શાળાને બંધ કરવાનો નિર્ણય કર્યો, જે નિર્ણયથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ રોષ છે. 133 વર્ષ જૂની શાળા બંધ થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફરીથી કુમાર શાળા શરૂ કરવાની માંગ કરી છે. અમારા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું. ભાવિન, 133 વર્ષ જૂની કુમાર શાળા જેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકો શું કહી રહ્યા છે? હા, જે રીતે કેશોદની જે શેરગઢ શાળા છે, તે કુમાર શાળા આવેલી છે, તે 133 વર્ષ જૂની છે, ત્યારે તેમાં સંખ્યા વિદ્યાર્થીઓની ખૂબ ઓછી થઈ જતા પહેલા 25 માંથી હાલ 12 જેટલા વિદ્યાર્થીઓ બચ્યા હતા. ત્યારે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ, જે મુજબ કહેવા મુજબ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું, કે જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ 12 વિદ્યાર્થીઓ જ વધ્યા હતા અને શિક્ષકો પણ ઓછી સંખ્યા હતી, જેના કારણે સામેની બીજી એક કન્યા શાળા છે તેની અંદર આ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને હાલ આ શાળાને બંધ કરી દેવામાં આવી છે. પણ વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તેના માટે સામેની જે કન્યા શાળા છે તેની અંદર આ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ત્યારે હજી પણ પ્રાથમિક શિક્ષણ અધિકારી એવું જણાવ્યું હતું કે હજી પણ આવી જેવી શાળાઓ હશે જેમાં સંખ્યા ખૂબ ઓછી હોય ત્યારે આવી શાળાઓ હજી પણ બંધ કરવાની રહેશે. ત્યારે આ શાળા બંધ થતા વિદ્યાર્થીઓમાં આંખના આંસુ આવી ગયા હતા અને શિક્ષકો છે તેની પણ આંખમાં આંસુ આવી ગયા હતા, એવા દ્રશ્યો આજે શેરગઢની શાળામાં જોવા મળ્યા હતા. જી, આભાર ભાવિન સમગ્ર જાણકારી માટે. તો હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શેરગઢ કુમાર શાળાના વિદ્યાર્થીઓને શેરગઢની જ કન્યા શાળામાં શિક્ષણ આપવામાં આવશે, પણ 133 વર્ષ જૂની આ કુમાર શાળાને ફરી વખત ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે સાથે વાલીઓ પણ માંગ કરી રહ્યા છે.